હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોપ કે તમે મજામાં છો. પણ મજામાં છું તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10 અને કામ થોડું થઈ ગયું, થોડું બાકી છે. પણ મારે ગઢડું રસી દેવરાવા જવાની છે, તો જો હોસ્પિટલ એને લઈને, કેમ કે રડવાનું બહુ છે, વાત જવાનું. 17 મહિનાની થઈ ગઈ ને એટલે રસી મુકાવી બી પડે. તો કાંઈ નહીં, ચલો મને જોઈને તૈયાર કરે છે. નર્સ બેન લેવા આવે છે, તો એની યારે જાઉં છું. મારી ગાડી લઈને નથી જતી, મમ્મી કઈ આવતી નથી, અમે બે જ જઈએ છીએ. આપણે આમાં જવાનું છે, આમાં કેમાં બેસું ને, જો ગાડીમાં હાલ આપણે. ઘરે જવું છે, હાલો જો ગાડી આવી ગઈ, ગાડી આવી હતી ને, હવે ઘરે જવાનું. નાના કે જે મને માયડું કરી દીધું, જેમ કે જો ગઈ છે ઘરે, બેન ની રસી મુકાઈ ગઈ છે, રોઈ બહુ, મતલબ ગલી બહુ પકડાઈ ગઈ. કાલે બાપ નાના કે મને હું કરી દીધું, હું હું કરી દીધું, હું કરી દીધું તું બાવ ને. અમારું નથી, એલા દુખતું હોય ને. તો અમે આવી ગયા છીએ ઘરે ગઢડું ને રસી મુકાવીને. તો અમની સર્વિસ છે ને બહુ સારી છે. પૂણા ગામમાં આપણે જે હેલ્થ સેન્ટર છે ને, એ લોકો વાળાની એ વાન લેવા પણ આવે છે ને, મૂકવા પણ આવે છે. તો અમને લઈ પણ ગયા ને, મૂકી પણ ગયા, અને બહુ સારી રીતે સમજાવે પણ છે. તો થેન્ક યુ તમને આખી ટીમને, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. અને ખાસ કરીને જો તમે ટાઈમે, અમને યાદ હોય કે ના હોય, પણ તમે અમને ટાઈમે કોલ કરી દો છો કે તમે આ રસી મૂકવા આવી જજો. તમારા છોકરાનો ટાઈમ થઈ ગયો છે, આ 1.5 મહિનો છે, પછી 1.5 વર્ષ છે, તો તમે યાદ દેવરાવતા રહ્યો છો. તો એના બદલ થેન્ક યુ સો મચ. અને તમારી સર્વિસ મને બહુ જ ગમી, બહુ સારી છે. બાકી તો બધા છે ને ફોનમાં જવાબ બી ન દે. આપણે પૂછીએ ને કોઈકને, એમ કે અત્યારે એને એમ તેમ એમ કરીને ફોન કાપી નાખે. બોલો, કોઈને કામ કરવાનું આમ મનથી છે જ નહીં, પણ તમે લોકો બહુ સારું કામ કરી રહ્યા. ના ના ઠીક વાજા હોય, હું કહી દઉં બસ બોલો. આલા મમ્મી આ પસાડ છે, લે બારી બંધ કર દે. હાલો બંધ કર દે, હાથ લઈ લે, જાત લઈ લે, બંધ કર દે. આ શેતાન કશાલા, શેતાન કશાલા, એ ખાવું ને નથી ખાવતું હોય યાર, શું ને તડકો છે. હાલા વાગ્યા છે 12:30, મારું ગઢડું સુઈ ગયું છે, તો રસોઈ બની ગઈ છે. તો ચલો જમી લઈ જાઉં, એને હું પણ સુઈ જાઉં. કે સવારમાં જાય ગઈ હતી વહેલી, પછી કઈ સુવાનું નથી, તો જમીને સુઈ જાઉં. ખાઈ જાય આઈસ્ક્રીમ. વાગ્યો છે 1:15, અને હું જમવા બેઠી છું. મેં બનાવ્યું છે મેગી, કેમ કે મમ્મી દૂધીનું શાક બનાવ્યું હતું, મને દૂધીનું શાક નથી ભાવતું, તો મેં બનાવ્યું છે મેગી. જો માં ચીઝ નહીં ખુશે, ચલો ઠરી જાય કે પેલા ખાય. મારા બેન હું ત્યાં નથી ને કે હું એને દેતા. સમજો સમજો સમજો, ખજાનો કાઢો છો બધો. બેન મૂકી દો, હાલો આ હું કર્યું છે બધું. આમ જો બધા ખાના ખાલી કરી નાખ. રોજ આનું કામ ઈ જ છે, કાઢવું તે બધું કાઢીને બહાર ભેગું કરશે, પછી મમ્માને મૂકવાનું એને નહીં. તો વાગ્યા છે 5, અને મારું ગઢડું કાંઈ સૂતું નથી. અત્યાર સુધી જો આટા મારે છે ને, હું થોડીક વાર સૂતી ને તો મને ન સુવા દે, વારે વારે દરવાજો પડાય, મમ્મા કોળ, મમ્મા, મારું માથું ચડી ગયું. સવારમાં એ વહેલા જાગી, બપોરે ન સુવાનું, એ સૂવે ને એટલે પણ સુવાનું. આજે બી એવું જ કરવાનું છે મને, રાતે જગાડવાનું છે.
ये की खा है तो हूं थोड़ी बधाई खाए મમ્મી પકોડા લાવી છે બરોડા માંથી, નાસ્તો લેવાનો, બીજું કઈ લાવ્યું નથી, શાકભાજી ને જો બહુ ઓઈલી નથી, આપણે ખાઈ લઈ, બાવ જે સૂતું છે. તમારું ગટુ જાગી ગયું છે તો એના માટે બનાવું છું મસાલા ઓટ્સ, કેમ કે બપોરે એને ઓટ્સ નહોતા ખાધા, રોટી ને એવું ખાધું છે, યાર ઓટ્સ ખવડાવી દઈએ જો બને છે. ગટુ હાય, હું કરે છો તું બિસ્કિટ ખાશો? કેમ મારી તે પિયાને પછી કેમ રોતી હતી? જે જે કરો જો નાના, જે જે કરે, જે 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 કરો ગટુ, તું હું કહીશો ગટુ, તું હું કહીશો પાણી ભરું કે ગોળા ભરી કે ગોળા ભરી કે ગોળા ભરો છો તમે, ઈ ગોળો ભરો છો અનભાઈ? બાવ તને કોણે માર્યું તું? ક્યાં માર્યું તું મમ્માએ? બાવ મમ્માએ ક્યાં માર્યું તું? મમ્મા નાત કહી દેતા આવ્યું તું મમ્માએ આજ કહી દે. હું ખાવું છે તોય દે એમ કે છે. ખાઈ ગયા છો કે? વાગ્યા છે 9:30 ને અમે લોકો આવ્યા છીએ રામલખા ને જો ગટુ ગયું છે એ ચોકલેટ ખાય છે. બાવ હું ખાશું? હા, એ ચોકલેટ ખાય છે. એણે જો માજા બી લેવડાવી, ચોકલેટ બી લેવડાવી, અને કોઈક મળવા આવ્યા છે, કોઈ ફેન છે ખબર નહીં, વિડીયો જોતા હોય ને ક્યારના, અડધી કલાકથી અમારે વેઇટ કરતા હતા તો એ હરીને લઈ ગયા છે ગલે એને ભૂગ્યાને. માવો ખાવા ગયા ને અમે, માદી છે હું છે બેબી મકોડાને મારે છે. ક્યાં ગયો મકોડો? વયો ગયો, વયો ગયો. તો વાગ્યા છે 12 અને મારું ગટુ માંડ સૂતું છે કેમ કે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. પગમાં સોજો આવી ગયો છે, ઇન્જેક્શન દીધું છે, તો બાકી બે સૂઈ ગયા છે. હું બે એડિટિંગ કરીને સૂ જાઉં ને, ઘર અવાજ કરીશ તો પાછી જાગી જશે, માંડ સુરાઈ ગઈ છે. તો ચલો, વિડીયો સારું લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી માંડશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.